સત્ય સાબિત થયેલું છે. એટલે કે સામાન્ય માણસો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપ્રેવ જ્ઞાન દ્વારા આપણે જે ન જાણી શકીએ, જેને ખાલી કેવળ જ્ઞાન જ જાણી શકે, એવી વિશ્વની જીવ અને અજીવની બાબતો આની અંદર ઠળવાઈ છે. એટલા માટે સર્વશ્રેષ્ઠ શ્રુત જ્ઞાન છે. બાકી તો શ્રુત જ્ઞાનના ભેદ કેટલા? નમો જનતા, શ્રુત જ્ઞાનના ભેદ કેટલા? પાંચમ પાંચમ આટલા બહુ લોકો જન કરે છે, પાંચમ નો ઉપવાસ કરે, દેવવંદન કરે. શ્રુત જ્ઞાનના ભેદ કેટલા? એકાવન. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોબ્રહ્મ જ્ઞાન, કેવળ જ્ઞાન. આપણે ખમાસ ના દોષો યાર. શ્રુત જ્ઞાન ના 14 ભેદ, 51 નહીં, કેટલા ભેદ? 14 ભેદ. ક્યાં 14 ભેદ? અક્ષર શ્રુત, અનક્ષર શ્રુત એમ કરીને શ્રુત ના 14 ભેદ છે. એમાં આ જે ભગવાનજી સૂત્ર છે, શ્રુત જ્ઞાન છે. પરંતુ આ શ્રુત જ્ઞાન એવું છે કે જે શ્રુત જ્ઞાન ની ઉપર કેવળ જ્ઞાન નો ગિલેટ ચડેલો છે, જેના પ્રાણ ની અંદર કેવળ જ્ઞાન છે, જેના પ્રતિછાયા ની અંદર કેવળ જ્ઞાન છે. કારણ કે શ્રુત જ્ઞાન ના માધ્યમે આ જાણી ન શકાય, માત્ર ને માત્ર કેવળ જ્ઞાન દ્વારા જ જાણી શકાય એવી બાબતો આમાં મુકાયેલી છે. આપણે 21મા શતક નો આજે સ્વાધ્યાય કરીએ છીએ અને 8 વર્ગ છે અને 8 વર્ગમાં અત્યાર સુધી ઉદ્દેશાઓ હતા, પરંતુ આ બહુ મોટું છે એટલે એને ઉદ્દેશા કરતા અને શતક કરતા વચ્ચેનો શબ્દ વાપરો છે વર્ગ. એક વર્ગની અંદર 10 ઉદ્દેશા હોય એવા 8 વર્ગ છે. એટલે કેટલા ઉદ્દેશા થયા? 80 ઉદ્દેશા સાથેનો આ 41મું શતક છે. 21મું શતક અને આ 21મા શતકની અંદર પરમાત્માએ સૌથી વધારે વનસ્પતિ કાળની વાત કરી છે. જૈન આગમ ગ્રંથોમાં એમાં પણ આ મહત્વપૂર્ણ આગમ ગ્રંથોમાં વનસ્પતિને એટલે મહત્વ આપ્યું છે કે સૌથી વધારે જીવો ક્યાં છે? વનસ્પતિ. અમે બહુ સરસ વાત કરી છે કે બટાકાના અંદર એક બટાકું લઈએ અને એમાંથી પ્રત્યેક સેકન્ડે એક એક જીવ કાઢતા જઈએ, એક એક સમય એક એક જીવ કાઢતા જઈએ. એક બટાકું મૂક્યું પણ એની અંદર એક જીવ કાઢ્યો, બીજો જીવ કાઢ્યો, ત્રીજો જીવ કાઢ્યો, ચોથો જીવ કાઢ્યો. આગમોની અંદર આ બધી પરિકલ્પનાઓ છે બહુ સરસ મજાની. પાણીના એક બુંદી અંદર કેટલા જીવો? પૃથ્વીકાયના એક આટલા પૃથ્વીકાયમાં કેટલા જીવો, એ બધાની અલગ 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 સિસ્ટમ મૂકી છે. એવી રીતના આમાં બટાકાની વાત કરીશ કે એક બટાકું તમે લો અને એની અંદરથી પ્રત્યેક સમય એક એક જીવ કાઢ્યા કરો તો અનંત ઉત્સર્પિણી, અનંત અવસર્પિણી પૂરી થઈ જાય. કેટલી?
અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી ખબર છે ને ઉત્સર્પિણી કેટલા સંગ્રહ અમની પલ્લવ પંક્તિ સ્ટાર્ટ થાય પલ્લવ પંક્તિ ખબર છે ને મારા સાહેબ અમને સમજાવ્યું યાદ છે યાદ છે પલ્લવ પંક્તિ એટલે શું કેવો ખાડો લંબાસન કેટલો કહેવાય
બેસે છે મગજમાં અને આવા કેટલા પલ્લવમ બરાબર એક સાગરોપમ કેટલા આવા કેટલા પલ્લવમ બરાબર એક સાગરોપમ 10 કોડા કોડી એટલે કેવું નિકાલ મોબાઈલ કાર્ડ પણ એમાંથી કેલ્ક્યુલેટર નિકાલ હવે તો 5G આવી ગયું ને હજી તો બહાર છે બહુ બહાર છે તમે કઈ ચક્ર પર પહોંચી ગયા છો હા 20 કોડા કોડી સાગરોપમ ત્યારે જયારે બધા જીવો નીકળી જાય તો પણ સમય પૂરો થાય એક બટાકામાં રહેલા જીવો પૂરા થાય નહીં બહુ સ્પષ્ટ વાત છે એટલા માટે એને અનંત કાય કીધો છે અને એટલા માટે આપણે ત્યાં જૈનો માંસાહાર નથી કરતા એટલે જૈન છો એવું નહીં જૈનનો સામાન્ય જૈન ફૂડ એની સામાન્ય સુનિયમ કન્વર્ટ ન તમે લોકો છે ને બધા હોશિયાર થઈને હોટલોને બગાડો છો ના ના બટાકા તો ચાલે લસણ ના ચાલે એક હોટેલ વાળો હતો હું ઉભો હતો પાણી ચૂકવવા બેઠા હતા તે લોકો બધા દોડતા અંદર થયા મારા સાહેબ પધારો અંદર આવો અંદર આવો અંદર બેસો ચોવિયાર કરવા માટે પેલું બહાર શેડ હોય ને ત્યાં ગાડી અમે બેસીને પાણી વાપરીને ચૂકવીને એ લોકો બધા આવ્યા સાહેબ પધારો મેં કીધું ના બસ હવે અમારે આગળ વધવાનું છે પાણી વાપરવા સૂર્ય ડૂબી રહ્યો છે એટલે મારે પાણી ચૂકવી દેવા સાહેબ આવો ને અમારે ત્યાં જૈન ફૂડ છે મને ઇન્ટરેસ્ટ પડ્યો જૈન ફૂડ એટલે શું હોય પછી એને બધું બોલવા માંડ્યું એટલે મેં કીધું ભાઈ બટાકા સાહેબ આમ પહેલા બટાકા નહોતા રાખતા પણ પછી કેટલાક જઈને કીધું ના બટાકા તો ચાલે ડુંગળી લસણ ન હોય પણ હવે તમે લોકો યાર અમે તો જૈન છીએ ને સ્વામી ને જૈન હોય શું કરે સ્વામિનારાયણની કંઠીથી નથી ત્રિપુટથી નથી એના આચારોથી છે જૈન એના આચારથી ઓળખાય પાણીને બોટલ તોડીને ગરમી નાખીને જો પાણી પીતો હોય તો બીજું કોઈ ન હોય કોણ હોય અડગન પાણી જૈન ન જ પીએ કનમૂળ જૈન ન જ ખાય જૈન ફૂડ તમે રાતના 9:30 વાગે જઈને માંગો તો ન જ મળે એને જૈન ફૂડ કહેવાય સમજ પડી સમજ પડી તમે 9:30 વાગે ભલું થજો અત્યારે આ પ્રદૂષણ સુધી એટલે હોટલ વાળાને મંદી ચાલે છે મેં એવા માણસો જોયા છે 2.5 કલાક લાઈનમાં ઉભા રહે દિનેશભાઈ કેટલા કલાક 2.5 કલાક રાતના હે
બીજા પ્રકોપો હજી ચાલે પરંતુ વાતનો પ્રકોપ ન ચલાવી શકાય એટલે વાયુનો પ્રકોપ ન ચલાવી શકાય ગર્ભને સૌથી વધારે નુકસાન વાયુનો પ્રકોપ કરે આપણે ત્યાં બહુ સરસ મજાનો ગ્રંથ છે વિવેક વિલાસ નામનો ગ્રંથ છે દરેક સ્ત્રી કે પુરુષ લગ્ન કરે દીક્ષા ન લે અને લગ્ન કરે ને તો ચોક્કસ આ ગ્રંથ તમને વાંચવો જોઈએ વિવેક વિલાસ નામનો ગ્રંથ છે કોઈ પણ ભંડારમાં મળશે જૈન ભંડારમાં મળી શકશે અદ્ભુત કક્ષાના ગ્રંથમાં અમારા પૂર્વાચાર્યે વાત કરી છે અને એની અંદર અમારી અવસ્થાઓ લખી છે પહેલેથી 6 મહિના સુધીની અંદર શરીરનું બોન્ડિંગ થાય તમારે સ્કિન કઈ જોઈએ છે તમારે વાળ કયા જોઈએ છે તમારે હાડકા કેવા જોઈએ છે એમાં પણ અલગ અલગ પાર્ટ છે પુરુષના અંશમાંથી શું બને અને સ્ત્રીના અંશમાંથી શું બને હલાવે છે હાડકા એ પુરુષમાંથી બને અને લોહી સ્ત્રીમાંથી બને સ્કિન ચામડી ક્યાંથી બને સ્ત્રીમાંથી બને આવી કેટલી ખબર છે 20 આઈટમો લખવામાં આવેલી છે કે જેમાંથી આ પુરુષનું અને આ સ્ત્રીનું અને એ મેળાપ કરતા પહેલા પુરુષે કેવી શુદ્ધિ કરવી જોઈએ અને સ્ત્રીએ કઈ શુદ્ધિ કરવી જોઈએ એનું પણ જબરદસ્ત વર્ણન છે ભાઈ મરચું નાખવાનું હળદર નાખવાનું પરંતુ એની ક્વોલિટી પણ જોવાની ને કે પીળું હોય હળદર જ લાલ હોય મરચું ને પછી વેરનું ભૂકું હોય એને કલર કરી નાખ્યું હોય અને મરચા તરીકે નાખે તો એમાંથી રસોઈ કેવી બને પાવડરનું દૂધ બનાવી દીધું હોય અને ગમે તેવું કેમિકલ નાખીને દૂધ બનાવ્યું હોય અને નેચરલ ગાયનું કે ભેંસનું દૂધ હોય એ બંને વચ્ચે કેટલો ફરક હોય આપણે ત્યાં આનું બહુ રખોપું કરવામાં આવેલું હતું બહુ રખોપું કરવામાં આવેલું શું જ્યાં સુધી સંતતિ પેદા ન કરે ત્યાં સુધી પુરુષ પોતાની શક્તિને કેવી રીતના જાળવી રાખે એને કેવી રીતના શુદ્ધ કરે સ્ત્રી પોતાની શક્તિને કેવી રીતના શુદ્ધ કરે અને શુદ્ધ થયેલી શક્તિના મેળાપ દ્વારા જે પુત્ર પેદા થાય અને એ પુત્ર રાષ્ટ્ર સમાજ સંઘ શાસન આ બધાનું કલ્યાણ કરનારો થાય કલ્પસૂત્રમાં આવશે સિદ્ધાર્થ મહારાજ એના માટે શું કરતા હતા ત્રિશલા માતા શું કરતા હતા તો 1-6 મહિના સુધી અમારા શરીરનું ધારણ થાય એ વખતે સ્ત્રીએ ફાસ્ટ ફૂડ ખાવું જોઈએ નહીં શું ખાવું જોઈએ જો સવા સેર સૂટ એટલા માટે કીધી છે સૂટ એટલી ખવાય નહીં શું મયુર હું થઈ બોલે હે જૈન ફૂડ ખાવું જોઈએ હવે જૈન ફૂડ માં શું આવે છે આજે તમારા ઘરમાં અમને દાળ નથી મળતી આ ટામેટા નાખતા થઈ ગયા તમે ચોમાસુ હજી પ્રદૂષણ ઉતરે ને ધાણા કોથમીર નાખતા થઈ ગયા કોબીજ ગમે ત્યારે ખાતા થઈ ગયા ફ્લાવર ખાતા થઈ ગયા તમારા ઘરમાં અમને જો સારું મળતું હોય ને તો પછી આગળ વાત થાય મળે મળે તમારા ઘરની અંદર પણ શુદ્ધ રસોઈ ના મળી શકે કેમ ટામેટા અમારે કેટલા દિવસ દાળ અને શાક ના આવે ટામેટા નાખેલા હોય ટામેટા રીંગણાની એક જાત છે શેની જાત છે રીંગણાની એક જાત છે જેમ આદ્રા નક્ષત્ર થયું અને કેરી બંધ થાય તો એક જ આફૂસ જ બંધ થાય લંગડો જ બંધ થાય તોતાપુરી બંધ થાય કે બધી કેરીઓ બંધ થાય બધી કેરીઓ બંધ તો રીંગણા બંધ થાય તો ખાલી રીંગણા બંધ થાય કે રીંગણાની બધી જાતિ બંધ થાય બોલો જલ્દી બધી જાતિ બંધ થાય વિલાયતની વેંગણ તરીકે ન ઓળખાય છ મહિના સવા સેર સૂટ ખાધી એનો અર્થ એ થાય છે સૂટ એટલી ખવાય નહીં સૂઠને મારણ કરવા માટે ઘી નાખવું પડે અને ઘીનું મારણ કરવા માટે ગોળ નાખવું પડે એટલા માટે આપણે સૂઠની ગોળી એટલી સૂઠ ફાકીએ ને એ નુકસાન કરે પણ સૂઠની ગોળી એ ફાયદો કરે ત્રિગુણ છે સૂઠની અંદર ત્રણ ગુણ છે વાત પિત્ત અને કફ
કોડી નો છે એટલે બારનું હોય ને ત્યારે આપણે શું ખાવાનું, એનું નરમ વર્ઝન કયું, એનું ઢીલું વર્ઝન કયું, રાબડી, અને એનું સોલિડ વર્ઝન કયું, બે, અને વચલું વર્ઝન કયું, સૂઠની કોડી. સમજ પડી? અત્તર વાયણામાં પિત્ત થાય, ઉછળે છે, અઠાઈ આવે છે ને, એની પેલા સમજી લેજો, જો તમારે અઠાઈમાં પિત્ત ન કરવી હોય તો એની પહેલા અઠવાડિયાથી પિત્ત થાય એવું છોડી દેવાનું, અને એના કરતા પિત્ત સમય એવું ખાવાનું, અને એની અંદર પણ સાંજ પડે ને આટલી ગુંદરની પેટ ખાવાની. ગુંદરની પેટ શું કરે? પિત્ત, વાત અને કફ ત્રણેયનું શમન કરે, કારણ કે એમાં શું આવે, સ્મૂટ અને શરીર નું બંધારણ ની અંદર ગોળ ની બહુ અહમ ભૂમિકા છે. ખાંડ નહી, શેની ભૂમિકા? ગોળ. અરે આજે રસાયણ શાસ્ત્ર આવ્યું, પાક શાસ્ત્ર. ગોળ ની બહુ ભૂમિકા છે, ઘીની બહુ ભૂમિકા છે, અને એવી રીતના સૂંઠની પણ બહુ ભૂમિકા છે. એટલે સ્ત્રીને સવા શેર સૂંઠ 6 મહિનામાં પૂરી કરવાની છે. પછી જો છોકરો કેવો થાય છે, સમજ્યા તમે? હકીકત તમને કહું છું, આ બધી વાતો બહુ શાસ્ત્રોમાં બહુ સરસ રીતે ખેદેલી છે. ખબર નહીં કેમ આ બધું તમારી પાછળ બંધ થઈ ગઈ, અને પાછળમાં આ બધું ભણાવવાનું બંધ થઈ ગયું, એટલે તમને કઈ ગમો જ નથી. જૈન એટલે પૂજા કરે, જૈન એટલે છોકરો કેવો પેદા કરે ને એનો પણ વિચાર કરે, એનું નામ જૈન. એમને જૈન ન હોય. અમારી સંસારી દાદીને 12 સંતાનો હતા. કેટલા? અને છતાંય તમે જુઓ, 78 વર્ષની ઉંમરે 24 કલાકમાં 2 મિનિટ પણ ટેકો દેતા નથી, કેટલી સૂટ ખાધી હશે. આ સૌથી પહેલા દીકરા 84-85 વર્ષ થયા, અને તો પણ હજી બોલો જલ્દી ખડી ખાવ, અને આ તો એના કરતા ચડે અવાજ. પરંતુ ત્યાં સુધી સૂઠનું પ્રબલ્ય, અને 6-8 મહિનો બેસે પછી બદામનું પ્રબલ્ય. માઇન્ડ બ્રેન ક્રિએટ થાય છે. પેદા થયા પછી અમારા સાહેબ આવો છે તેવો છે, લખણ તારા ખરા બધા. છોકરા ઉપર હું વાંક કાઢે છે? છોકરા ઉપર વાંક કાઢવાની જરૂર નથી. એ જ્યારે છોકરો તારી પાસે, પરમાત્માએ કેટલી બધી તારી પાસે સંભાવના આપી, અને તમે શું કર્યું, એમને વેડફી નાખ્યું. એટલે આ બધી અમારી અવસ્થાઓ કેટલી છે. એમ કરતા 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 9મો મહિનો થાય. અરે 8મા મહિનાથી 1 મહિનો સતત તમારે એની સાથે વાત કરવી પડે. અને વાત શું કરો ખબર છે? શું વાત કરો? માત્ર તમારે વૈરાગ્ય આપવાની જરૂર નથી, તમે સત્ય આપેલા વૈરાગ્ય એમાંથી ઓટોમેટિક આવે. વિનય અને વિવેક એવી વસ્તુ છે કે જેને શીખવાડવાથી ના આવે, ભીતર માંથી આવે. અને ભીતર માંથી વિનય અને વિવેક આવતો હોય છે. શીખવાડેલો વિનય ટકે જ નહીં, ટકે જ નહીં. હું જોર જુમલે તમે હું આવ્યો ઉભા થાવ, જે બોલો આવું બોલું, અને કાયમ માટે તમને કહું કહું અને તમે બોલો, એ વિનય તમારો ટકે જ નહીં. અંદર માંથી પ્રગટે ને એ વિનય હોય, જેમાં આદર હોય, બહુમાન હોય, એવો વિનય અને વિવેક જોઈએ. અને એટલા જ માટે અમારે ત્યાં સ્ત્રીનું સૌથી વધારે મૂલ્ય, કારણ કે સ્ત્રી જે આપી શકે છે એ પુરુષ ક્યારે આપી શકતો નથી. શું ખ્યાલ આવે છે? અને આ અંગ્રેજોએ આપણી આ નસલ ખતમ કરી, સ્ત્રીની નસલ ખતમ કરી. એક સ્ત્રી 10-10, 12-13, 14 દીકરાઓને જન્મ આપે, અને છતાં પણ અડીખમ હોય, વાઘન જેવી લાગે, સિંહ જેવી, સિંહણ જેવી લાગે, કોઈ એની સામે આંખ ન માંડી શકે. સાચે કહું છું, મેં એવી સ્ત્રીઓને જોઈ છે, પરંતુ આપણા સમાજમાં બહુ ઓછી જોઈ છે. બોલો ક્યાં જોઈ હશે?
પછી તમને કહું ગુજરાતી કરતા મારવાડી સ્ત્રીઓમાં જો મને જુસ્સો જોરમાં હોય સામાન્ય માણસોનો ગજુ નથી કે એની સામે ટીકીને જોઈ શકે સાચે તમને ભડાક કરતી બોલી નાખે ઓય શું છે અહીંયા આ બોલવાની તાકાત છે તમારે કોની પાસે છે આવી બોલવાની તાકાત આ તો ન જોતો હો ને જુએ ને એવા કપડા પહેરવાના એવા લચકા કરવાના એવા નાટકો કરવાના અને પછી કે અમારી સામે આવું કરે છે અને નાટકો તમારા છે ઉદ્ભટ વેશ પહેરો કેવી રીતના ને વાત કહું તો મને તમારા કરતા મારવાડી સ્ત્રીઓના જે વેશ છે ને એમાં શરીર વધારે ખુલ્લું દેખાય ચુંદડી પહેરે ચુંદડી પણ અડધી ઓઢેલી હોય પણ છતાં પણ એને જોઈને તમને વિકાર આવે કે એની નજરો એની તૈયારી એનું હોર્મોન્સ એટલા બધા બહાર એવા ખીલેલા હોય જેના કારણે ગમે તેવો માણસ એની સામે બોલી ના શકે ને બોલે તો એક હવા જેવો કરે પેલો રફુ આ બધું અમે વિહાર કરીને બહુ બધું જોયેલું છે અને તમારી માઇક અંગની પ્રજાને પણ અમે જોઈને અમને બહુ હતોત્સાહ થાય સારું આ જૈન શાસન કેવી રીતના ચાલશે આવા તમે છોકરા આપશો તો જૈન શાસન જશે ક્યાં તમારી કેટલી મોટી જિમ્મેદારી છે આ જેને દીક્ષા લીધી છે એની જિમ્મેદારી ઓછી છે અને જેને લગ્ન કર્યા છે એની જિમ્મેદારી વધારે છે તમારી જવાબદારી છે મેં લગ્ન કર્યા છે હવે મારે આવો પ્રોડક્ટ કરવાનું છે હું કેવી રીતના કરું એની જિમ્મેદારી છે છોકરીઓને આવા સંસ્કાર આપો તૈયાર કરો અને ત્યાર પછી એવું ફરજન આપો આગળ વધીને એક જગ્યાએ ગ્રંથોમાં લખ્યું છે કે જે આવા નરબંકાને જન્મ આપે છે એને અબ્રહ્મમાં સેવેલા તમામ પાપોનું પ્રાયશ્ચિત આપો આપ થાય છે કેટલી મોટી વાત છે કેટલી મોટી વાત છે અમારી આવી 22 અવસ્થાઓ અને એ અવસ્થાઓ અમારી ગુજરે એવી રીતના પરમાત્માએ આમાં 10 વનસ્પતિ કાયની અવસ્થાઓ કીધી એમાં આપણી 22 અવસ્થાઓનું વર્ણન લખેલું છે અને એ આગમની અંદર આદ્ય બિંદુ થી લઈને અમારો કેવો વિકાસ કેવી રીતના થાય છે એના પ્રત્યેક શબ્દો પ્રત્યેક શબ્દની ઓળખ સાથે લખવામાં આવેલું છે એનું નામ છે તંદુલ વ્યાલિક શું નામ કોઈ દિવસ કોઈ ગુરુ ભગવાન સાધુ ભગવાન ફેમિલી ગુરુ પાસે જઈને સાહેબ આ આગમ અમારો છોકરો મોટો થયો છે દીક્ષા લેવો નથી લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે ગુરુદેવ આ આગમ એને જરા સમજાવો ને આવી વાક્ષણા લેવા માટે આવો સાહેબ આ આગમમાં આ વસ્તુ અમે સાંભળી છે અને એ અમારે સમજવી છે એમાં ટોટલ અવસ્થાનું વર્ણન છે આદ્ય બિંદુથી હકીકતમાં તમે જ્યારે વાંચો ને તો તમને એવું લાગે કે આ સોનોગ્રાફી જોઈ રહ્યા છો પ્રત્યેક મહિનાની આ સોનોગ્રાફી જોઈ રહ્યા છે ને ક્યારે અમારા નખ બને ક્યારે અમારા નખની અંદરના આ વેઢાના કાપા ક્યારે બને હસ્તરેખાઓ ક્યારે બને આ મોલ્ડિંગ ક્યારથી થાય એની અંદર કેવી રીતના ખીલી ક્યારે નખાય વાળ ક્યારે બને આ બધી વાતો એમાં લખેલી છે તંદુર વ્યાલિક નામના આગમની એવી જ રીતના વનસ્પતિ શાસ્ત્ર એમાં 10 અવસ્થાઓ લખેલી છે એમાં પહેલી અવસ્થા મૂળ પછી કંદ પછી સ્કંદ લખું છે તો ધીરે બોલો મેં તો ફાસ્ટ બોલ ત્રણ કયા હતા પછી ત્વચા પછી શાખા ત્યાર પછી પ્રવાલ પ્રવાલ એટલે કલી ત્યાર પછી પત્ર શું આવે પત્ર ત્યાર પછી પુષ્પ ત્યાર પછી ફળ અને પછી બીજ બીજ કેરીમાં ગોટલો પહેલા આવે ગોટલો
રોટલી પહેલા આવે કે કેરી પહેલા આવે બોલો કેરી ના ફળ ની અંદર રોટલી પહેલા આવે કે કેરી પહેલા આવે ખબર નહી તમે હું જોઈ સંસારમાં રહ્યા છો યાર સરસ શેરડીની વાત છે મસૂરની વાત છે તલની વાત છે
અડદની વાત છે આવા બધા ઘણા બધા જીવો અનાજ ધાન્ય અને ફૂલ ફળ આ બધાની વાતો આમાં કરવામાં આવેલી છે બધું કેમ કરતા હશે આનાથી શું ફાયદો આપણે આનાથી આત્મા કલ્યાણ થાય આપણે એવું સમજી રહ્યા છો કરતી આત્મા કલ્યાણ એટલે આમ બેસી જવાનું ઓમ કરો એટલે આત્મા કલ્યાણ થઈ અલ્યા ભાઈ કોની સાથે તમે કેવો વ્યવહાર કરો છો એ આત્મકલ્યાણ અને અધ્યાત્મની નિશાની અધ્યાત્મની નિશાની કઈ છે તમે બીજા સાથે કેવો વ્યવહાર કરો છો તમારો વ્યવહાર ઉપર સાધુને દીક્ષા આપવાની હોય ને રાજુભાઈ મને કદાચ કહું છું કે તમને દીક્ષા આપો અને મારે જો પરીક્ષા લેવાની હોય તો પરીક્ષા એના ઉપર લેવાય બોલો બહુ ભણ્યો છે એટલે દીક્ષા ભાઈ પાપ ભીરુતા અને સમર્પણ કોણ દીક્ષા માટે યોગ્ય છે જે પાપ ભીરું હોય અને બીજો કયો હોય સમર્પણ આ બેની ચકાસણી કરવાની હોય સમર્પણ શું કરે બાહ્ય જીવનને પ્રોટેક્ટ કરે અને પાપ ભીરુતા શું કરે એકાંત જીવનને પ્રોટેક્ટ કરે ખ્યાલ સમર્પણ હોય બહુ શાસન પ્રભાવ બન્યો હોય કે બહુ મોટો થયો હોય પરંતુ ગુરુના હાથમાં લાગ્યો ગુરુ કે બેસ બેસી જા એટલે પેલો બેસી જા આ કોના માધ્યમે સમર્પણના માધ્યમે બાહ્ય જીવનના જોખમોને બચાવનારું કોઈ તત્વ હોય તો સમય જોખમને અટકાવનારું કોઈ તત્વ હોય તો કયું છે પાપિરુતા એકરો છે કોઈ જોતું નથી આમ નથી તેમ નથી તો પણ એ સાધુ પોતાની મર્યાદામાં રહે કોના કારણે નહીં પાપ તો લાગે ને ભાઈ મારે નથી કહો પાપ તો લાગે ને મારે નથી વરું પાપ તો લાગે ને મારે આવું નથી કરવું પાપ તો લાગે ને મારે આવું નથી કરવું એટલે એકાંતના પોતાના એકાંતને બચાવનારું તત્વ કયું વનસ્પતિ મૂકી દે અને ત્યાર પછી એને કે જાગો હવે એ પાણીના રસ્તે જાય છે એ વનસ્પતિના રસ્તે જાય છે કે કાંટાના રસ્તે જાય છે બોલવું હેરું છે જિંદગીમાં સમજ નથી ત્યારે પરંતુ પ્રદૂષણ આવે છે ચોસપુરી પોશાક કરવા એક રસ્તો છે માણસ કયો રસ્તો પસંદ કરે છે એ કાંટાના રસ્તે જતો હોય ઓછું ભણેલો હોય ન ભણેલો હોય તો પણ એ દીક્ષા માટે યોગ્ય છે તો અમારે ત્યાં આ જીવોને સમજીને એની સાથે કેવો વ્યવહાર કરે છે એ આધ્યાત્મિક છે આપણી વાત એ કે તમે ધર્મ કરો છો પરંતુ ધર્મ પછી તમે બીજાની સાથે કેવો વ્યવહાર કરો છો એ બહુ મૂલ્યવાન છે અને એ તમારા વ્યવહાર ઉપર આધાર નક્કી થાય કે હવે તમારામાં અધ્યાત્મ કેવું છે એટલા માટે આ બધું જાણવું જરૂરી છે બહુ સુંદર આ ભગવદ્ગીતા સૂત્રની વાચના આપણા આત્મકલ્યાણ માટે સ્વપર કલ્યાણ કરનારું થાય and sugar